છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઢોકલિયા પાસે હોન્ડાના શોરૂમમાં આગ લાગતા અંદાજીત 60 લાખનું નુકસાન થયું છે. બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં આવેલ બાઇકના શોરૂમમાં વહેલી સવારે 5 વાગ્યાની આજુબાજુ અચાનક આગ લાગતા આગમાં 36 જેટલી બાઇકો બળીને ખાક થઈ ગઈ છે. આગ લાગતાની સાથે જ બોડેલી અને છોટાઉદેપુરના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કુમાર તરુણભાઈ ઠક્કર છે, બોડેલીનો રહેવાસી છું. બોડેલી ઢોકલિયા ચોકડી પર અંબેવિંગ હોન્ડા નામનો મારો હોન્ડાનો શોરૂમ આવેલ છે. હોન્ડા સાથે લગભગ અમે છેલ્લા 17 વર્ષથી જોડાયેલા છે. આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ હોન્ડા શોરૂમની અંદર આગ લાગતા અમારા પાડોશીનો ફોન આવતા અમે અહીંયા દોડી આવેલ અને જોયું તો ખૂબ મોટા ભાગની અંદર આગ લાગેલી. ત્યારબાદ અમે બોડેલી એપીએમસી માર્કેટમાં અને છોટાઉદેપુર ફાયર બ્રિગેડને જાણ કરતાં એ લોકો તરત ઘટનાસ્થળે દોડી આવેલ છે અને અત્યારે લગભગ 3 કલાકની મહેનત બાદ આ આગને કાબૂમાં લઈ લીધેલ છે. ટોટલ અમારી પાસે અત્યારે શોરૂમમાં 36 ગાડીનો સ્ટોક તથા ફર્નિચર અને અન્ય સરસામાન અમારો હતો. જોવા જઈએ તો લગભગ આજની તારીખમાં 50-60 લાખ રૂપિયાનું આમાં ટોટલ નુકસાન થયેલ છે. મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.